े शरमणीयदर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहा विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ ચૌદમું આપણે શ્રવણ કરીએ છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞાથી સ્વામી રામદાસજી અમદાવાદ પધાર્યા પ્રગટ પુરુષોત્તમ નારાયણની વાતો કરી જીવોને સત્ય અને અસત્યનો વેગ સમજાવ્યો એ વાત આપણે સાંભળી હતી હવે ગુરુદેવ મુક્તાનંદ સ્વામી સૌથી પ્રથમવાર ભગવાન શ્રીહરિના આદેશથી કચ્છ ભુજ પધારે છે કચ્છ દેશ ભુજ નગર મે મુક્તાનંદ मुनिराज ही कच्छ देशरू भुज नगर में प्रगट हरि की बात करत छोरी जग के लाज जे कच्छ देशरू भुजनगर में પ્રતાપય સો દેખ્યો હરિકો તે સે કેવત સાચહી અનંત જન હરિશરન ભયે સુનત બાત સબરાચે કચ્છ દેસરૂ ભુજ ભુજનગર મેં મુનિવર્ય મુક્તાનંદ સ્વામી કચ્છ દેશના ભુજ નગરમાં ગયા હતા દુનિયાની લાજ શરમ રાખ્યા સિવાય પ્રગટ શ્રીહરિના સ્વરૂપની વાતો કરતા તેમણે શ્રીહરિનો પ્રતાપ જેવો દેખ્યો હતો તેવી સાચી વાત કરતા તેમના મુખથી આવી સુંદર વાત સાંભળીને અનંત જીવો શ્રીહરિને શરણે થયા મુક્તાનંદ સ્વામી એટલે એમ કહી શકાય આ સત્સંગની ગંગોત્રી પ્રભુ દ્વારતા પ્રવાહો મિતહરિયસામ પાપતાપ પ્રસો દિવ્યાનામ યન્મુખેન્દો રીવ તુહીન ગિરે પૂર્ણ ગંગા પ્રવાહ મુક્તાનંદ સ્વામી માટે આપણા શાસ્ત્રોમાં લખ્યું પ્રભુદ્વાર્તા પ્રવાહો સામ પાપતાપ પ્રસો આપ પ્રણાસો પાપ અને તાપ આધિ અને વ્યાધિ બંનેને ટાળનારી સારામાં સારી દવા એટલે મુક્તાનંદ સ્વામીની વાણી મેં કહ્યું હતું ને મીઠામાં મીઠી દુનિયાની કોઈ વસ્તુ હોય ને તો મધુર અને વિવેકયુક્ત વાણી બસ આટલું બોલતા આપણે શીખી જઈએ ને તો કામ થઈ જાય જીભ તો જન્મની સાથે મળે છે દાંત આવતા પહેલા પણ જીભ આવી જાય આંખ પૂડી ઉઘડતા પહેલા પણ જીભ આવી જાય જીભ તો જન્મની સાથે મળે છે પણ જીભ વાપરવી કેમ નથી કેવી પ્રાભુદ વાર્તા પ્રવાહો મિતહરિયસામ પાપતાપ પ્રણાસો પાપ તાપ પ્રણાસો દિવ્યાનામ યનમુખેંદો રિવતુહિન ગિરે હે હિમાલય નું એક નામ છે તુહિન ગિરી રિવતુહિન ગિરે હે પૂર્ણ ગંગા પ્રવાહ હિમાલયના શ્વેત બરફોની વચ્ચેથી જેમ પૂર્ણ ગંગાનો પ્રવાહ વહે છે એમાં શીતળતા એમાં શાંતિ એમાં નિર્મળતા એમાં દિવ્યતા એટલા માટે તો કહેવાય છે મુક્તાનંદ સ્વામી જ્યારે બોલતા ને ત્યારે સાથે બે હજાર માણસો બેઠા હોય ને બધાના મનના પ્રશ્નના જવાબ એની મેતે મળી જતા બે હજાર માણસોના પ્રશ્ન એની મેતે સમાધાન થાય આવી વાણી હતી નમુ મુક્તાનંદ સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યરથન ગુમાવે કરે વાર્તા ઝારે કરે વાર્તા જ્યારે મુક્તાનંદ સ્વામી બોલે ત્યારે કેવું બોલતા करे वारता ज्यारे सुरसरित धारा सम कुसंगी सत्संगी सकल जन चित्ते अतिचहे मुक्तानंद स्वामी करे वार्ता जारे सुरसरित धारा समवहे ગંગાની શીતળ પ્રવાહમાં જે શીતળતા દેખાય ને એવી શીતળતા મધુરતા મુક્તાનંદ સ્વામીની મધુર અને વિવેકપૂર્ણ વાણીમાં હતી કુસંગીને પણ અને સત્સંગીને પણ એમાંથી પ્રેરણાઓ મળતી એવા તો કંઈક પ્રસંગો છે મુક્તાનંદ સ્વામી પધાર્યા છે સ્વામીની અનુભવમાંથી પ્રગટ થયેલી વાણી એનાથી भूजनगर ना बिन सत्संगी भक्तों ने भगवान नो परिचय ओळखाण थई प्रेम परिचय को पहचान बना देता है और प्रेम बिराने को गुलिस्ता बना देता है मैं आप बीती कहता हूँ मैं आप बीती कहता हूँ गैरो की नहीं कि ईस्क इंसान को भगवान बना देता है प्रेम बिराने को गुलिस्तां बना देता है मैं कहू ने बस बोलता सीखीजिए अपने तोपण कथा सांभता तो सीखी गए આ કથા સાંભળ્યા પછી હવે બોલતા શીખી જઈએ થી બોલીએ થી બોલીએ મધુર બોલીએ કોઈને ઠેસ લાગે એવું ન બોલીએ કોઈના હૃદય ટુકડા થઈ જાય એવું ન બોલીએ કોઈને આઘાત લાગે એવું ન બોલીએ બે માણસમાં વિખ્વાત થાય એવું ન બોલીએ કડવું લાગે એવું ન બોલીએ મુક્તાનંદ સ્વામીની બહુ મોટી વિશેષતા હતી ભગવાન સ્વામિનારાયણને ન માનનારા હતા ને એ પણ મુક્તાનંદ સ્વામીના યોગે કરીને શ્રીજી મહારાજના આશ્રિતો થયા છે આવા તો કંઈક દાખલાઓ છે એટલા માટે તો આ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી કહેવાય છે અનાડી દીકરો પણ માની પાસે જાય ને ત્યારે મા એને પ્રેમના પાલવમાં એવો ભીંજવી દઈને દીકરાને મમતા આપીને એવો માં મનાવી લઈને દીકરાને પણ માં ટેકલ કરી લે સાચવી લે અનાડીને પણ એ માં સાચવે એમ કુસંગી જેવા જીવોને પણ મુક્તાનંદ સ્વામીએ સત્સંગમાં સાચવી લીધા સત્સંગના માર્ગે ચડાવી દીધા એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે સ્વામી તમારામાં કેટલી તાકાત સ્વામી હાથ જોડ્યા મહારાજ આ સળી તૂટી જાય ને તો ભેગી ન થાય મારામાં શું તાકાત અને ભીખુ દાદા આપણાથી થાય સળી તૂટી જાય તો ભેગી અને આમ ફડાકા મારતા હોય પાછા આ મકાન મેં કર્યું આ ફેક્ટરી આપણે ઉભી કરેલી આ દોઢસો માણસ છે ને સ્વામી એ હું લાવ્યો છું અમેરિકા બધાને લો મારી નીચે અઢીસો માણસ કામ કરે મુક્તાનંદ સ્વામીની નમ્રતા જો આ સળી તૂટી જાય તો ભેગી ન થાય મારામાં વળી શું તાકાત હોય મહારાજે કહ્યું સ્વામી નહીં કંઈક તમારામાં તો ઘણું ઐશ્વર્ય છે આમ મહારાજે ઘણું કહ્યું ત્યારે સ્વામીએ કહ્યું મહારાજ એક તાકાત છે શું તમે નક્કી કર્યું હોય આ જીવનું કલ્યાણ નથી કરવું અને હું નક્કી કરું કે કલ્યાણ મારે કરવું છે તો કાંડુ ઝાલી અને એનો ઘા કરવું તો અષ્ટ આવરણ માયાના છે એનાથી પર જે દિવ્ય અક્ષરધામ એ અક્ષરધામની સભામાં એને બેસાડી દઉં આટલી તાકાત મારામાં છે કુસંગી અને સત્સંગી દરેક જેને ચાહતા આપણા ગુરુજીની તો આજ્ઞા છે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામીને રોજ યાદ કરો તમારા ઘરમાં સ્વામીને રાખો તમારી પૂજામાં તમે રાખો આ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી છે મુક્તાનંદ સ્વામીનું જીવન એટલે સદગુણના સાગર સમા જીવન ગુરુજીની આજ્ઞા છે આ શ્લોક જે હમણાં બોલ્યો ને ગુજરાતીનો इ नमुक्तानन्द प्रभुपदतनासेवक सदा महाशास्त्राभ्यासे पळकदा करे वार्ता धारा समवहे कुसङ्गे सत्सङ्गे સકલ કુસંગી અને સત્સંગી દરેકના જાય મુક્તાનંદ સ્વામીની મધુર વાણી હતી મુક્તાનંદ સ્વામીની કહેલી વાતો અન્ય મહત્મતાંતરોથી શ્રેષ્ઠ હતી બીજા સર્વશાસ્ત્રોના સર્વોચ્ચ સિદ્ધાંત વાળી જણાતી હતી બીજા કરતા શ્રેષ્ઠ હતી અને પાછી શાસ્ત્ર સંમત હતી ગમે તેવું ન બોલો ગમે તેવું ન બોલો લોકોને ગમે તેવું બોલો નાની નાની વાતો પણ કેવી સમજવા જેવી છે ને શાસ્ત્ર સંમત હતી ગુરુજી ઘણીવાર અમને સંતોને ટકોર કરે કથા કરનારા સંતોએ વારંવાર વિચારીને પાકી કરેલી વાંચેલી યથાર્થ જાણેલી વાત જ કથામાં કરવી જોઈએ આ કથા આ વ્યાસપીઠ એ જાહો જલાલીનું સ્થાન નથી જવાબદારીનું સ્થાન છે વ્યાસજીનું સ્થાન છે તમે ઉપર ઉપર બેસારો બેસારો છો છો એટલે આ પીઠ પીઠ કહેવાય જવાબદારી સોંપો છો પેસેન્જર ઊંઘી જાય ચાલે ડ્રાઈવર ઊંઘે તો ચાલે શાસ્ત્રની વાત હોય એનું સારું એવું ચિંતન કરવામાં આવ્યું હોય અને એનું પછી સરસ માખણ તૈયાર થાય ને એ માખણ કથામાં પીરસાય ને તો તમારા જેવા કેટલા બધા ભક્તો સાંભળે છે ને રોજ લખે છે મંતવ્ય આવું થાય ઝાડ ઉપર કેરી વાવવી ને ઝાડ ઉછેરવું ને પછી કેરી તૈયાર થાય ને પછી દાબો નાખવો અને પછી એમાં દવા નાખવી ને પછી એ કેરી પાકે ને પછી એનો રસ કાઢવો આટલી ધીરજ ખરી ધીમનભાઈ કોઈમાં આખી દુનિયાને તો હવે શું જોઈએ છે તૈયાર રસ ડબ્બાનો મળે તો ડબ્બાનો પપૈયાનો નો મળે તો પપૈયાનો કલર વાળો મળે કેમિકલ વાળો મળે તો કેમિકલ વાળો તૈયાર જોઈએ છે એની તકલીફ છે બાપા તૈયાર લો પણ ઇન્ગ્રેડિયન્ટ વાંચો તો ખરા હમણાં મને કોઈ ચાનો વિડીયો મોકલ્યો છે અલ્હાબાદ પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયામાં વેચાતી ચા પંદર વર્ષનું કૌભાંડ પકડાયું આપણને એમ થાય લોકો અત્યારે ઝેર વેચે છે લોકો ઝેર ખરીદે છે હું બતાવીશ અહીંયા કેવી રીતે વેચનારા એ ભૂલ કરી હજારો માણસો લાખો માણસો પંદર પંદર વર્ષથી પીવે છે કોઈની ઊંઘ નથી ઉડતી કોઈને વિચાર પણ નથી આવતો તપાસ તો કરીએ શું છે આમાં ઊંડા ઉતરવા માંગતા જ નથી આટલા બધા આપણે પાગલ બન્યા છીએ જે પીએ છીએ એનાથી આ રોગો થાય છે આટલી નુકસાની થાય છે થોડા ઊંડા ઉતરીએ તપાસ કરીએ શું રાજ છે આની પાછળ ક્યાંથી આવે છે છે આ માલ કેવી રીતે કલરની ડબ્બીમાંથી પેઇન્ટ હોય ને એમાંથી ચા બનતી પંદર વર્ષથી એ ચા પાણી ને કલર ત્રીજી કોઈ વસ્તુ નહીં અને સેકરીન સુગર નહીં લાખો ના લાખો માણસો પંદર વર્ષથી એ ચા પીવે છે ત્યારે એમ થાય આટલા બધા અજ્ઞાની તો ન જ બનવું જોઈએ સાંભળીએ સમજીને સાંભળીએ બોલીએ વિચારીને બોલીએ જમીએ શાસ્ત્રને સાથે રાખીને જમીએ એટલે કહું છું મુક્તાનંદ સ્વામીની વાતો શાસ્ત્ર સંમત હતી જે કોઈ લોકો સ્વામીની સાથે વાદવિવાદ કરવા આવતા તે બધા તેમની આગળ હારી જતા કોઈ નાટક ચેટક કરનારા કે જાદુ કરનારા હતા તે પણ હારી જતા અને તે બધા લોકોનું બળ સ્વામી આગળ લેશ માત્ર પણ ચાલ્યું નહીં તેથી તેઓ પોતે કરેલા પાપોને યાદ કરીને રડતા હતા આ વખતે બહુનામી શ્રી સહજાનંદ સ્વામીએ તો ઘણી જ કરુણા કરી તે પ્રગટ થયા ત્યારથી તેમણે અનેક નવા નવા ચરિત્ર કર્યા છે તે બધા ચરિત્ર અત્યંત દિવ્ય કહેવાય છે તે ચરિત્રોને જે સાંભળે છે તેને ફરીવાર આ સંસારમાં આવવું પડતું નથી ભગવાનના ચરિત્રોની શું દિવ્યતા છે સાંભળવા જેવા બસ ભગવાનના ચરિત્ર છે એ જિન હરી કથા સુની નહી કાના શ્રવણ રંધ્ર અહી ભવન સમાના હરે કથા સુની નહી કાના શ્રવણ રંધ્ર અહી ભવન સમાના શ્રવણ રંધ્ર અહી ભવન સમાના જેણે ભગવાનની કા કથા કાનથી સાંભળી નથી એના કાન નહીં સર્પને રહેવાના દર છે જગતના શબ્દો સર્પ કરતા પણ વધારે ઝેરીલા છે એ શબ્દો તમે રોજ કાનથી સાંભળો છો અધ્યાત્મ માર્ગમાં આંખ કરતા કાનનો મહિમા વધારે છે તમે જોજો ભગવાને આંખ એવી બનાવી છે તમે આમ ઊભા છો તો સામેનું તમને દેખાય પાછળનું દેખાય દેખાય આસપાસનું દેખાય આંખની મર્યાદા છે આઈ હેઝ લિમિટેડ એરિયા ટુ ફોકસ ઓન પણ કાન કેવા બનેવા છે તમે આગળ ઊભા છો ને પાછળથી કોઈ તમારા વિશે આ શબ્દ બોલો તો સંભળાય કે ના સંભળાય આ કે ના કહો કોઈ ડાબી બાજુથી બોલો તો સંભળાય કે ના સંભળાય કાનનો એરિયા બહુ મોટો છે આંખનો એરિયા નાનો છે એટલું જ નહીં આંખ છે એ અમુક સમય પછી એની મેં બંધ થઈ જાય તમે થાકો ઝૂલું આવી જાય ઊંઘ આવી જાય ઊંઘમાં હો છ કલાક આઠ કલાક આંખો બંધ થઈ જાય પણ કાન ઘનશ્યામ દાદા સૂતા હોય અને બૂમપાડો ઘનશ્યામ દાદા એ કોણ સાંભળે છે ઘનશ્યામ દાદા સુતા હોય સામે ત્રણ વાર નીકળી જાવ ખબર ન પડે પણ એક વાર બોલો સુરત સ્વામી તરત જાગી જાગી જાય આંખ કરતા કાન એનો પ્રદેશ મોટો છે એની જવાબદારી વધારે છે ભગવાને એને વધારે સાવધાન રહેવા માટે આંખને સટર આપી છે કાનને નથી આપ્યા કાનથી જગતના શબ્દો સાંભળવા એ તે જગતના ઝેરીલા સર્પોને આપણા હૃદયમાં ઉતારવા કથા સાંભળો તેમના સાંભળીને જે મનુષ્ય અભાવ અવગુણ લે છે જે લોકો વર્ણ અને આશ્રમના ધર્મને નથી માનતા તેને પણ અસુર જાણવા ભગવાનની કથા સાંભળે ભગવાનના ચરિત્ર સાંભળે અને જેને સંશય થાય છે એ અસુર છે એટલે કે રાક્ષસ છે દેવી જીવ હોય અને ભગવાનના ચરિત્રમાં ક્યારેય સંશય ન થાય જન્મ દિવ્યમ એવં યો વેતી તત્વ ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિમા સોર્જુન ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વૈતિતત્વતઃ ભગવાનના જન્મ અને કર્મ સ્વામી પ્રભુપાદ ખૂબ સરસ કહેતા ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ ભગવાન કોઈને મારે એ પણ ભગવાન મારતા નથી એને તારે છે ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ ભગવાન મારે એને પણ ખરેખર ભગવાન તારે છે છે એની તારવાની રીત જુદી જુદી ડોક્ટરને લાગે તો કોઈને દવા આપે વધારે લાગે એન્ટિબાયોટિક એન્ટીબાયોટિક વધારે લાગે તો ઓપરેશન કરવું પડે એના કરતા વધારે લાગે એકાદ અંક કાપવું પણ પડે ક્યારેક પગ કાપે જીવાડવા માટે એ આખા સમાજને જીવાડવા માટે ભગવાનને ક્યારેક લાગે કે ઓપરેશનની જરૂર છે તો કરી નાખીએ તો અસુર કોણ કોણ છે એ ગણાવે છે ભગવાનના ચરિત્રમાં સંશય કરે તે અસુર વર્ણાશ્રમના ધર્મને ન માને તે અસુર કોઈ પંડિત હોય રાજા હોય અરે ભેખધારી હોય પણ જેમાં અસુરનો સ્વભાવ હોય તેને પણ અસુર જાણવો ત્રીજો ભગવાન જ્યારે જ્યારે અવતાર ધરે છે ત્યારે ત્યારે બધો અસુરો આવે છે તેઓ વર્ણોમાં ને આશ્રમોમાં આશ્રમોમાં પ્રવેશ કરીને તેમાં બહુરૂપીની જેમ ઘણા જેવો દેખાતો રાજા હતા સોનાના મુગટ પહેરનારા હતા મોઢામાંથી તો મીઠી વાણી બોલનારા હતા પણ તેમ છતાં ઇતિહાસમાં અને લોકમાં અસુર કેવાયા કારણ કે એના કર્મ એવા હતા માણસને દેવ જેવો કે દાનવ જેવો એના કર્મો જ બનાવે છે એટલા માટે આપણે ભગવાનના ભક્ત છીએ કથા રોજ સાંભળીએ છીએ આપણી વાણી આપણું જીવન આપણું ચારિત્ર્ય એવું ન હોવું જોઈએ કે કોઈકને આપણને અને આપણા ગુરુદેવને આપણા ઈષ્ટદેવને દોષ દેવાનું મન થઈ જાય અન્ય બદરી કાકારા બહિરે મનો સજ્જન અને દુર્જનને ઓળખવા માટે કેટલી મીઠી અને મધુરી વાત નારિકેલ સમાકારા હી સજના સજ્જનો છે એ નારિયેળના ફળ જેવા છે નારિયેળનું ફળ કેવું હોય શું મીઠું ઉપર છોડા હોય છોતરા ઉખેડી નાખો તો કડક કાચલું નીકળે પણ ઈ તોડીને પછી અંદર ઉતરો તો મીઠાશ તો મધુર પાણી નીકળે ઉપરથી તમને ભલે ખરાબ દેખાય કડવા દેખાય થોડા કડક દેખાય થોડા નિત્ય નિયમવાળા દેખાય કાયદાનું પાલન કરનારા કરાવનારા દેખાય પણ સજ્જન કેવા છે બધી વાતે તમારી વાતમાં હા પાડનારા ન હોય કેવા એ માગે છે બધી વાતે તમારી સાથે મળી જનારા ન હોય બધી વાતમાં તમારી સાથે મળી જાય તો મરી જાય દુર્જન કેવા હોય અન્ય કાકારા બોરડીના ચણિયા બોર જેવા બહિરેવ મનોહરા ઉપરથી એકદમ મનોહર હોય ચણિયા બોર તો કેવું મીઠું હોય એનો રંગ કેવો હોય એની સુગંધ કેવી હોય આપણા સંશોએ બહુ સરસ વાત કરે કોઈ વક્તા હોય ને કથા કરતા હોય સામે એક ચણી બોર નો ખાલી બાઉલ ભરીને મૂકી દો ને એનાથી કથા એની સુગંધ જેવી એમાંથી પાણી જ છૂટ્યા કરે બોલો વક્તા હોય તો એને પણ ખાધા વિધા ચેન ન થાય ચણીબોર ઉપરથી ભલે મધુર છે ઉપરથી ભલે મીઠું છે પણ મોઢામાં મૂકોને થોડા ઊંડા ઉતરો ને ત્યાં ઠળીયો એવો જેમાં મીઠાશ ઓછી અને કડવાશ વધારે કઠોરતા વધારે ચાણક્યની એક વાત તો એટલી કડવી છે કદાચ મેં શનિવારની સભામાં કરી હતી અડધી અડધી પડધી કે ગઈકાલની સભામાં ભક્તિયજ્ઞમાં કરી હતી બહુ સરસ ત્રણ જગ્યાએ માણસ છેતરાય છે ત્રિવિધમ ધૂર્ત લક્ષણમ ધૂર્ત એટલે ધૂતારાના લક્ષણો છે ધૂતારો એટલે જે છેતરનાર છે એ ત્રણ જગ્યાએ ગમે તેવો માણસ હોય એ જો થોડો પણ સાવધાની ચૂકે તો છેતરાય જ ત્રિવિધમ ધૂર્ત લક્ષણમ મુખમ પદ્મ દલાકારમ જ્યાં મુખમાં કમળ દેખાય જેને મુખમાં કમળ દેખાય આમ તો આ વાત એવી છે પણ કહેવાય છે ને દીકરાએ મમ્મીને પૂછ્યું મમ્મી મમ્મી પરી એટલે શું થાય કે બેટા શું છે પણ તારે પણ શું થાય કહેવાય ને એ આકાશમાં ઉડતી હોય ને પાંખ હોય કેમ તે પ્રશ્ન પૂછ્યો એટલા માટે કે પપ્પા આપણી કામવાળી બેન છે ને એને દરરોજ કે તું તો મુખમ પદ્મદલાકાર વાણી ચંદન શીતલા એટલે હું કઉ છું મધુર વાણી નહીં મધુર અને વિવેકયુક્ત વાણી કેવળ વાણીમાં અત્યંત મીઠાસ મુખમ પદ્મદલાકારમ પેલી વાત ત્યાં છેતરાય છે માણસો વાણી ચંદન શીતલા તમે ગુજરાતી અનુવાદ કરી શકો એવી આ સંસ્કૃતની વાત છે હૃદયમ ક્રોધ સંયુક્ત ભારેલો અગ્નિ ઉપરથી બબડી નાખે બોલી નાખે એ ચોખ્ખા હૃદયનો છે અંદર ભેગું કર્યા કરે બધું સમય આવે ત્યારે આમ ઉકળી જાય એ ક્યારેક મોટું કામ બગાડી નાખે એટલા માટે સકલ જોઈને અક્કલને ભૂલી જાય છે

અસુર કે કાળા કદરૂપા નથી હોતા ઘણી વાર અતિ સારા રૂપમાં સુરપણખાનું રૂપ કેવું હતું રામાયણમાં સાંભળો અને સબરી કેવી હતી ભીલડી હતી કદરૂપી હતી ઝૂંપડા મારેનારી હતી હવે ક્યાં સુરપણખા અને ક્યાં સબરી રૂપ જોઈને મોહ પામવા જેવું નથી રૂપિયા જોઈને પણ મોહ પામવા જેવું નથી કેટલું સરસ કોઈ લખે છે આ તો વાંચીએ તો આમ આનંદ થઈ જાય જેની પાસે બહુ ધ્યાનથી સાંભળશો તો સમજાશે જેની પાસે બહુ રૂપિયા હોય તે બહુ રૂપિયા થઈ જાય સમજાણી વાત જેની પાસે રૂપ અને રૂપિયા હોય એ બે વ્યક્તિએ આસપાસ ફરનારા બધા મિત્રો જ છે એવું ક્યારેય ન માનવું બે પક્ષે નુકસાન છે એટલા માટે અસુરની વાત આવી એટલે કરી મેં તમને આ બધા અસુરો છે સમાજના જે છેતરાય છે જે વિવેક ચૂકી જાય છે ધર્મશાસ્ત્રોને ભૂલી જાય છે તે ભગવાનના ચરિત્રમાં સંશય કરે ધર્મની મર્યાદાને ખોટી જાણે સ્વભાવ જેનો વિચિત્ર છે આવા અસુરો સત્સંગમાં આવે છે કોઈ સગા સંબંધીના રૂપમાં આવે છે જ્ઞાતિના રૂપમાં પર જ્ઞાતિના રૂપમાં અનેક રીતે પ્રવેશ કરીને તેમાં રહે છે પથ્થર વૃક્ષ પશુ કે પક્ષીના રૂપમાં આવીને અસુર પ્રવેશ કરે છે જે ભક્ત પ્રત્યક્ષ ભગવાનને ભજતા હોય તેને અસુરો ઘણું દુખ આપતા હોય છે આ અસુરોનું કામ શું પાછું જે સીધા રસ્તે ચાલતા હોય એને દુખી કરવા ભગવાને બધા પશુઓ આડા બનાવ્યા આડા એટલે તમે જો એનું મોઢું એનું પેટ અને બધું ઇન આઉટ બધું એક જ લેવલમાં ભગવાને કર્યું પશુઓ બધા પશુઓ બધા આડા બનાવ્યા ગાય છે ભેંસ છે બધા પશુઓ તમે જોઈ લો બનાવવા આડા ચાલે સીધા અને માણસને બનાવ્યો સીધો અને ઓલ્વેજ ચાલે આડો માણસની જે વિકૃતિઓ છે ને એને તો ઓળખવી જ જોઈએ આપણે મનુષ્ય તરીકે જનિમા છીએ આપણે આપણા જો સ્વભાવોને નહીં જાણીએ તો કંટ્રોલ કેવી રીતે કરી શકશું એને બીજાનું બહુ સારું થાય ગમતું નથી એટલે બીજાનું જ્યારે બહુ સારું થાય બહુ સરસ ચાલતો હોય બહુ સીધું ચાલતો હોય ત્યારે શું કરે ત્યાં કંઈક આઘું પાછું કરે આ અસુર તત્વ છે આવી બધી બાબતો શાસ્ત્રોમાં અપાર લખેલી હોય છે તેનો કહેવાથી પાર આવતો નથી માતા પિતા ભાઈ પુત્ર પત્ની કાકા મામા કે બહેન અરે કોઈ મોટા મિત્રના રૂપમાં ગણાતા હોય પણ એ બધા અસુર પ્રવેશ કરીને રહે છે પ્રહલાદ માટે પિતા અસુર હતા પરમ જ્ઞાની ભરત એમણે માને અસુર જાણી આખી જિંદગી માને માં કહીને ન બોલાવી ખબર છે ને ભરત સરે સકો જગ જગજપ રામ રામ જપ જે ભરતજીએ પોતાની માતાને અસુર જાણી આખી જિંદગી મા શબ્દથી ન બોલાવી વિભીષણે પોતાના ભાઈને અસુર જાણ્યો છોડી દીધો પ્રહલાદ માટેની બેન હોલિકા અસુર બની કયા રૂપમાં કઈ દિશામાંથી અસુર કોને નડવા આવવાનો છે નથી એટલા માટે આપણે આ શાસ્ત્ર સાંભળીશું અજ્ઞાન મોહ મદાંધકાર ના સંવિધાય તદોદય તે વિવેક આકાશમાં સૂર્ય ઉગે તો જ અંજવાળું થાય અંજવાળું થાય તો જ ખાડો અને ટેકરો દેખાય અને ખાડો અને ટેકરો દેખાય તો જ તમે રસ્તા ઉપર સીધી રીતે ચાલી શકો અંધારામાં ચાલનારો ક્યારેક ક્યાં અથડાય ક્યારે કયા ખાડામાં પડે નક્કી જ નથી એમ અજ્ઞાન રૂપી ખાડામાં પડેલા જીવ પ્રાણી માત્ર અથડાય છે ભટકાય છે દુખી થાય છે જ્ઞાનનો સૂર્ય ક્યારે ઉદિત થાય ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન અનંત જન્મના જેના ભાગ્ય ને પુણ્ય ઉદિત થાય ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ લભતે મનુજો યદાવે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ઉદિત થાય ત્યારે સત્સંગ મળે છે અને સાધુનો સંગ મળે છે ત્યારે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારાન અજ્ઞાનને લીધે ત્રણ વસ્તુ આવે છે અજ્ઞાન હેતુ કૃત મોહ અજ્ઞાન લીધે મોહ જન્મે છે મારી નાખે એના કરતા ખરાબ મદ એના કરતા ખરાબ અભિમાન અજ્ઞાનને લીધે જ છે ને અજ્ઞાન ને લીધે થનારું મોહ મદ અને અંધકાર એનો નાશ કરીને જ્ઞાન રૂપી વિવેકરૂપી સૂર્ય એના હૃદયમાં પ્રકાશિત થાય છે એટલે આ સત્સંગ રોજ કરવાનો એટલા માટે ભક્તે ભગવાનના દ્રઢ નિશ્ચયને ઘણા પ્રયત્ન કરીને જાળવવો કોઈ ભક્તે એક પળ વાળ ગાફલ રહેવું નહીં કારણ કે સાવધાની ન રહે તો તેમાં ઘણા વિઘ્ન આવે છે એમ જાણવું કોઈએ બાળકના જેવું અબુધ ન થવું પ્રત્યક્ષ ભગવાન તો હાથમાં આવેલા ચિંતામણી છે ચિંતામણીનો આનંદ બાળકને ન હોઈ શકે બાળક તો એક પળવારમાં જ ચિંતામણીને ફેંકી શકે છે બાલપન અનંત જન્મ ખવાર તેસે અબન ખોવના સંત કરત પુકાર આપણે અનંત જન્મ લીધા છે પણ બાળકપણાથી ખુવાર થયા છીએ ગાફલાય આપણા હૃદયમાં છે માટે સંતો પુકારીને કહે છે આ વખતના જન્મને અજ્ઞાનતાથી ખોવો નથી નારદ સુખજે ધ્રુવ પ્રહલાદ ઇત્યાદિ સહુએ બાળકપણાને અજ્ઞાનતાને તજી દઈને ભગવાનનું ભજન કર્યું હતું તે જગતમાં સૌ કોઈ જાણે છે હરિભજે મહાલાભ હોવત સોન જાત અરે ભગવાન ને ભજવામાં મોટો લાભ છે ઈ કહી શકાય નહી આટલો મોટો લાભ છે પ્રગટ પ્રત્યક્ષ ભગવાન સંતો મળ્યા છે આવો દાવ ક્યારેય નહીં મળે બહુનામી સહજાનંદ સ્વામી કરુણા કરીને પોતાના ભક્તોની આગળ આવા અમૃતમય વચન વારંવાર કહેતા હતા આ વાત કોણ કરે મુક્તાનંદ સ્વામી વાહ કયા ગામમાં સરસ અગતરાયથી શ્રીહરિ પોતાની અપાર સવારી સાથે વાજતે ગાજતે કાલવાણી ગામ પધાર્યા હવે જે ચાલુ પ્રસંગ હતો મુક્તાનંદ સ્વામી ભુજ ગયા રામદાસ સ્વામી અમદાવાદ ગયા અને શ્રીજી મહારાજ ક્યાં છે અગતરાયમાં છે ત્યાંથી કાલવાણી પધારે છે મહારાજાદી રાજ ધર્મકુમાર સહજાનંદ સ્વામીનો જય થાઓ જય થાવો આવી વાણીને ઊંચેથી બોલીને છડીદાર નેકી પુકારતા હતા ત્રાસા નોબત ઢોલ વગેરેનો ધમધમાટ ભર્યો ધ્વનિ ભૂમિ અને આકાશમાં ગુંજી રહ્યો હતો જ્યારે કાલવાણી ગામ આવ્યું ત્યારે શ્રીહરિએ બધો સોનેરી સાજ ધારણ કર્યો તે રીતે જ બધા દરબારોએ પણ તે સમયે શ્રીહરીએ આપેલો સોનેરી સાજ ધારણ કર્યો સાથે રહેલા અપાર શ્રી હરીના ગુણોના કીર્તન પ્રેમથી બોલતા હતા તે બધા મૂર્તિમાં થઈ ગયા હતા તેથી તેમણે રાજકાજ અને બીજા સુખોને છોડી દીધા હતા તે સહુ શ્રીહરીના સુખસાગરમાં ડૂબેલા હતા જગતનું સ્મરણ ક્યારેય થતું નહીં તે ભૂલાઈ ગયું હતું શ્રીહરીના સુખના કેફમાં ઘરબાર વગેરેને તુચ્છ જાણીને તજી દીધા હતા સહુ ખાતા પીતા હસતા રમતા ખેલતા અને આનંદ કરતા હતા કાલવાણી ગામના બધા આ હિરહરિભક્તોએ સામયું લઈને સન્મુખ આવ્યા પ્રેમથી મહારાજનું સ્વાગત કર્યું પ્રેમ તરબોળ તે સહુ ભક્તોએ શ્રીહરિને દેખતાની સાથે જ દંડવત પ્રણામ કર્યા જે જે ભેટ સામગ્રી લાવ્યા હતા તે બધું શ્રીહરીને આગળ અર્પણ કર્યું સહુએ બંને હાથ જોડીને શ્રીહરી આગળ વિનંતી કરીને કહ્યું આપ અમારા ગામમાં અખંડ રહો અમારે ત્યાં અન્ન જળ અપાર છે તે બધું આપનાર તો આપ જ છો આ બધી વાતો એવી સરસ આવે છે ને વિસ્તાર કરવા જેમ તો આ ઘડિયાળનો સમય સ્પીડમાં ચાલતો એવું લાગે ક્યારેક એટલે તમે બધા જ્ઞાની છો આવી વાતો વારંવાર આવે છે આપણે વિસ્તાર કર્યો છે એટલે આ શાસ્ત્રની ટૂંકી વાત તેજીને ટકોર એની જેમ તમે સમજી જજો કેટલી સરસ વાત કરી છે આપનું દીધેલું જ અમે ખાઈએ છીએ તે આપનારા આપ જ છો અને આપનારા નાથ આપ પધાર્યા છો આપ અનંત વિશ્વના આધાર છો હે પ્યારા તે બાબતને મેં દ્રઢપણે જાણીએ છીએ બધી રિદ્ધિ અને સિદ્ધિ આપમાં જ રહી છે તે આપ પ્રભુ અહીં આવ્યા આવ્યા છો પછી તેમનો ભાવ જોઈ ગામવાસીઓને દર્શન દેવાને માટે શ્રીહરી ઘેર ઘેર પધાર્યા કાલવાણી ગામવાસીઓના પ્રેમને દેખીને શ્રીહરી સ્વમુખે બોલ્યા યોગાભ્યાસી એવા બધા ગોકુળ ગામના નિવાસી અહીંયા જન્મ્યા છે જનપ પ્રતિપાલક કૃપાળુ શ્રીહરીએ ગામમાં સહુને દર્શન આપ્યા પછી ગામથી બહાર નીકળ્યા ત્યાં જાત જાતના અનંત વૃક્ષોથી ભરી એક રસાળ વાડી હતી ત્યાં બધા તંબુ તણાવ્યા તેમાં શ્રીહરીનો તંબુ વચ્ચે હતો જેના ઉપર ઊંચે આકાશમાં સુવર્ણ કળશ સોહામણો લાગતો હતો તે તંબુની વચ્ચે અપાર રત્નોથી જડિત મોટું સિંહાસન ગોઠવ્યું હતું અનંત ભુવનના આધાર શ્રીહરિ તે સિંહાસન ઉપર બેઠા તે વખતે વિપ્રોએ ઝડપથી ભાત ભાતના પકવાન કર્યા તે પ્રથમ ભગવાન શ્રીહરિ જમ્યા પછી સંતો તથા વિપ્ર વગેરે બધા જમ્યા તે પછી બીજા હરિભક્તો જે કોઈ અન્નારથી હતા તે સહુ દેવ દુર્લભ પ્રસાદ લઈને તૃપ્તિ થાય તે રીતે જમ્યા શ્રીહરિએ ત્યાં જલેબી અને મોતીચૂરના લાડુ દેખ્યા સ્વયં પીરસવા તૈયાર થયા એક ખેસ ખેંચીને કમર કસીને બાંધી હિરકોરનો રૂમાલ માથે બાંધ્યો ચરણોમાં ચાખડીઓ પહેરી જે ચરણો ઉપર કેસરી ચંદન ચર્ચ્યું હતું રંગબેરંગી ફૂલોના હાર પહેર્યા હતા તેમજ બાજુબંધ અને તોરાઓ પણ ફૂલના ધાર્યા હતા અત્યંત અનુપમ રીતે લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું હતું તે રીતે જ શરીરના અન્ય ભાગોમાં પણ ચંદન ચર્ચ્યું હતું તેથી મૂર્તિ નટવર બની હતી આમ તો નટ શબ્દ હવે તો જોવા નટ મળતા જ નથી નટ એટલે શું નટ વર એટલે શું વર ઘણા બધા છે એક તો તમને ખબર છે ઘોડા ઉપર બેઠા હોય વર બીજા ઘણા બધા વરો છે દુનિયામાં પાવર ટાવર સાવર ફ્લાવર પણ આ બધા વર માં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર નો સંસ્કૃતમાં અર્થ થાય શ્રેષ્ઠ શું થાય આપણા સંતો બહુ સરસ સંસ્કૃતમાં અષ્ટક લખ્યું છે વર વર ખબર છે ને એટલું સરસ આ સંસ્કૃતનો શબ્દ છે મૂળ વર વર એટલે શ્રેષ્ઠ વર એટલે પસંદ કરવા યોગ્ય વર એટલે વરવા જેવો વર એટલે ચાહવા જેવો સંસ્કૃતમાં જેને પસંદ કરી શકાય જેને ચાહી શકાય જેને પામવાની તલબ જાગે એવા તત્વ માટે વપરાતો ખૂબ સરસ અને મધુર શબ્દ એટલે લોકમાં પણ કઈક લીધે જ વપરાતો એવું લાગે છે નટ એટલે શું જૂના સમયમાં ભવાયાવ આવે અને એને પછી રામનો ખેલ ભજવાનો હોય એટલે સ્ટેજ ઉપર રામ જેવા તો દેખાવું પડે પછી મેકઅપ કરીને એવા સરસ મજાના ચારે બાજુ દીવાઓ સળગતા હોય ને વચ્ચે આવીને ઉભા રે થોડી વાર તો લોકોને એમ જ લાગે શું નટ આવ્યા ચહેરા ઉપરની લાઈટ હોય ને થોડું ઘણું શરીર બધું બરાબર ટૂંકમાં આવી રીતની શોભા ધારણ કરીને ભગવાન નટવર બન્યા એક નટ જેમ સાંગ સજીને તૈયાર થાય ત્યારે લોકોના મનને કેવો ખેંચતો હોય અત્યારની ભાષામાં એક્ટરો બધા કંઈ હોતું નથી ખબર નહીં એનું કોળ ને ખાનદા નહીં કેવું એ લોકોને ખબર નથી પણ લોકો એવા ગાંડા થાય છે એ ખાલી પડદા ઉપર જોઈ ભગવાન તો શોભાના ધામ છે પણ તેમ છતાં શોભાના ધામ છે શોભાના નિધિ છે પણ તેમ છતાં જયારે શણગાર સજવામાં આવે ને એવી શોભા તૈયાર થાય એવી શોભા બની હતી કે જાણે નટ નહીં નટ નટવર સાક્ષાત પધાર્યા હોય બંને હાથમાં લાડુ લીધા એક તો મહારાજ એમાં પાછી મૂર્તિને શણગારી ચારે બાજુથી અને એમાં હાથમાં જલેબીન લાડુ લઈને પીરસવા નીકળ્યા હવે તો વધારે પ્રેમ થાય બંને હાથમાં લાડુ લીધા ચાખડીના ચટ ચટ આવા શબ્દની સાથે સુંદર શ્યામ પીરસતા હતા ચાલ અને ચિંતવન અતિ ચપળ હતા વારંવાર મુખથી પીરસણનું નામ બોલતા હતા પીરસવા છે ને આ આ યાદ રાખવું જોઈએ આપણે તો બધી પીરસવાની કળામાં આવે જલેબી જલેબી બૂમો પાડવી અત્યાર લોકો કહે ને ખારી સિંગ સિંગ ખારી ખારી સિંહ કોઈ સુતેલો હોય તો જાગી જાય ઘણા જમવા બેઠા પણ એટલા બધા જમવા મશગુલ બન્યા હોય અને એકાગ્રતા તમારે સાચી જોયું હોય ને તો જમવામાં જ જોવા મળે માણસને ભાવતી વસ્તુ મળે એટલે એટલો બધો તન્મય ને ને એકાગ્ર થયો હોય એમાં અને એમાં પેલી જલેબી નીકળી જાય બિચારાને ખબર પણ ન પડે લેવી હોય તોય એ તો બોલે તો જબકીને જાગે આપો 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 એટલે આમ મહારાજ બોલતા પાછા ચેષ્ટામાં પણ આવે છે ને બોલી બોલીને પીરસતા જલેબી લ્યો લાડુ લ્યો વારંવાર પીરસણનું નામ બોલતા ચટ ચટ શબ્દ સાથે ઝડપથી ચાલતા પોષ ભરી 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 ભરીને જલેબી આપતા ગણી એક બે અરે શ્રેહરી જેમ એક ઘડી વારમાં કોઈ માણસ કોષ જેટલું ચાલી નાખે એવી ઉતાવળી ગતિથી પીરસતા ભક્તોનો હિત કરનારા ભક્તપતિ કેમ પીરસવું ને એ કળા છે હા ધીમંતભાઈ નિસકામ સ્વામી પીરસતા જમવા બેસો એક ખૂણો પેટનો ખાલી ના રહે અને ઘણા પીરસવા આવે નામ નથી દેતો અમારે એક સ્વામી છે એ પીરસવા તો સંતો ભૂખ્યા જ રહે ગેરંટી અંદરથી પૂછે કાઈ લેવું નથી ને બધું ઢાકી દઉં ને મને કમને લેવું હોય તો કે કઈ ન સ્વામીને તકલીફ ક્યાં આપવી કઈ લેવું નથી ને શું લાવું એમ નહીં શું ઢાકી દઉં ને હવે બધું ચોખ્ખું કરી નાખું ને વાસણ જેમ એક ઘડીવારમાં કોઈ માણસ કોષ જેટલું ચાલી નાખે તેવી ઉતાવળી ગતિએ પીરસતા હતા ભક્તોનું હિત કરનારા ભક્તપતિ શ્રીહરિ અત્યંત પ્રેમ મગ્ન થઈને ક્યાંક પાંચ વાર ક્યાંક સાત વાર અને ક્યાંક આઠ વાર એમ વારંવાર પીરસતા હતા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં શ્રીહરિનું અગતરાયથી કાલવાણી આગમન ભક્તોએ કરેલો સત્કાર એ નામે ચૌદમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની